हेलो वेलकम फूडीज। तो आज आप बनाना है स्पॉन्जी डोरा केक। तो आप जो से 1 कप मेंदो 250 ग्राम, त्यारबाद आप 3/4 कप आप दळेली खांड एड करशु। पछी आप 3 चमची कंडेन्स मिल्क एड करशु। હવે આપણે તેમાં અડધી ટીસ્પૂન આપણે બેકિંગ પાવડર એડ કરશું। ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી મધ એડ કરશું, જેથી ડોરા કેક બ્રાઉન કલરની બને। ત્યારબાદ આપણે તેમાં 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ એડ કરશું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। सारी रीते मिक्स कर्या बाद तेमां आपणे 1/2 कप आपणे दूध एड करशुं। दूध ने आपणे थोड़ा थोड़ा पोर्शन में आपणे एड करवानुं छे, जेथी आपणा बेटर में कोई पण जातनो आपणे लम्प्स ना रहे। હવે આપણે સારી રીતે આપણા બેટરને વિપ્ટ કરી લેશું, જેથી આપણા બેટરમાં કોઈ તેના લમ્પ્સ ના રહે, કે જેથી આપણી ડોરા કેક સ્પોન્જી અને સોફ્ટ બને। જેવી રીતે તમે જોઈ શકો છો કે આપણે બેટરમાં કોઈ પણ જાતના લમ્પ્સ નથી। આપણે આવી જ થિકનેસવાળો આપણું બેટર જોઈએ છે। હવે આપણે તેમાં રૂમ ટેમ્પરેચર ઉપર રાખેલ આપણે બટર એડ કરશું 1 ચમચી, અને તેને આપણે બેટરમાં એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લેશું। અને હવે આપણું બેટર રેડી છે। તો ચાલો આપણે તેની ડોરા કેક્સ બનાવી લઈએ। હવે આપણે ગેસ ચાલુ કરશું અને તેમાં આપણે હેવી થિકનેસ વાળા પેન આવે છે નોનસ્ટિક, તે આપણે યુઝ કરશું। અને તમે જ્યારે ડોરા કેક બનાવો ત્યારે એક જ સરખું માપ બને તેવી રીતે તમે કોઈ નાની વાટકી કે કોઈ પણ તમે ગ્લાસનો યુઝ કરી શકો છો, મેઝરમેન્ટ કપ્સનો એ તમે યુઝ કરી શકો છો। તે રીતે મેં યુઝ કરેલું છે। તેને આપણે સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને તેને આપણે 1 મિનિટ સુધી કૂક કરવા દેવાની છે। કોઈ બી ઓઇલ કે બટર કે કાંઈ આપણે એડ કરવાનું છે નહીં, પણ તમે ખાસ ધ્યાન રાખજો કે તમારે ડોરા કેક નીચેથી બળી ના જાય। 1 મિનિટ થયા બાદ આપણે તેને ફ્લિપ કરી લઈશું, એટલે કે ફેરવી લઈશું। આપણે બીજી તરફ કૂક કરી લઈશું। આપણે ફ્લિપ કરવામાં થોડી સાવધાની રાખવાની છે, કારણ કે આપણે ડોરા કેક સાવ સ્પોન્જી બનવાના છે, એટલે આપણે થોડીક સાવધાની રાખીને આપણે ડોરા કેક ફ્લિપ કરશું। હવે આપણે ડોરા કેક ફ્લિપ થઈ ગઈ છે। ફ્લિપ થયા બાદ આપણે તેને 30 થી 45 સેકન્ડ સુધી આપણે તેને કૂક કરશું, પછી આપણે ડોરા કેક થઈ ગઈ છે। હવે આપણે 30 થી 45 સેકન્ડ થઈ ચૂકી છે। હવે આપણે ડોરા કેક રેડી થઈ ચૂકી છે। હવે તેને આપણે લઈ લઈએ। હવે આપણે પ્લેટિંગ કરશું। સૌથી પહેલા આપણે એક ડોરા કેક લઈ લઈશું, તેની ઉપર આપણે તમે કોઈ બી ચોકલેટ સિરપ યુઝ કરી શકો છો। મેં અહીંયા ન્યુટ્રેલા લીધું છે ચોકલેટ સિરમ, અને તમે તેમાં નટ્સ બી એડ કરી શકો છો. તમારી રીતે કોઈ બી તમે ફ્લેવર બનાવી શકો છો. મેં સિમ્પલ રાખેલ છે, સિમ્પલ ચોકલેટ સ્પ્રેડ કરું છું. ત્યારબાદ તેમાં તેની ઉપર આપણે બીજી ડોરા કેક એડ કરી દઈશું અને તેને આપણે હું તમને કટ કરીને બતાવું છું કે કેવી આપણી ડોરા કેક સોફ્ટ એન્ડ ટેસ્ટી બનેલી છે. આહા, તમે જોઈ શકો છો કે આપણી ડોરા કેક કેવી ચોકલેટી અને ટેસ્ટી બનેલી છે. અને જો તમને મારી રેસીપી પસંદ આવે છે તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર and subscribe karwanu na bhulta. So thank you for watching my video.